ઈશુ ભૂત ભરાયેલા આદમી અને માંદી બજારને હાજી કરે છે. ઈશુ અને એના સેલા આપણી નાવડીમાં આણા જગામાં જા ગિરાસેની મનખા રહેતા હતા ઈ આણા જગામાં પુગી ને નાવડામાં થકી ઉતરી ગયા. તા એક આદમી હતો જીભૂતની આત્મા ભરાયેલી હતી. યો આદમી એટલો બળવાળો હતો કે ઈ કોઈની બી એને વશમાં ન કરી શકતો હતો. ઘણી વખત મનખાવે એને હાય અને પોગાને હાકોડા થકી હોદો બાંધ્યો પણ ઈથે અણાને તોડદડતો હતો. ઈતે આદમી અણા જગામાં કબરમાં રી કરતો હતો. યો આદમી પૂરો દાડો અને પૂરી રાતર શિષાય કરતો હતો. ઈતે શિષરને પહેરતો હતો અને ઘડી ઘડી ખુદને પાણા થકી ઘવાયેલો કરતો હતો. ઈતે આદમી દોડીને ઈસુ કને આવ્યો અને એના હામે ઘૂંટણા ટેકી દીધા. ઈસુ બી અણા આદમીને મયની ભૂત આત્મા થકી વાતે કરી અને કીધું અણા આદમીમાં થકી વાર્તા નકળ્યા. ઈતે ભૂતની આત્મા ઊંસી અવાજમાં શિષાઈ એ ઈસુ પરમપ્રધાન પરમેશ્વરના સોરા તારે મને થકી હું કામ કૃપા કરીને મને નહીં સતાવે. તર ઈસુ બી અણી ભૂતની આત્મા થકી પૂછ્યું તારું નામ હું હે? અણવે જવાબ આવ્યો મારું નામ સેના હે કેમ કે અમો ઘણા છે. અણી ભૂતની આત્માવે ઈસુ થકી લુસરા કર્યા કૃપા કરીને અમને અણી જગા થકી બારતા નહીં કાઢ. તાસ મેળા ડુંગોરી પર હુવોરનો એક ટોળો શરીર્યો હતો. એત્રે હારું અણી ભૂતની આત્માવે ઈસુ થકી લુસરા કર્યા અમને અણા હુવોરમાં મોકલ દે. ઈસુએ કીધું ઠીક હે એને માં જતા રહો. અને એ ભૂતની આત્મા અણા આદમીમાં થકી નકળીને હુવોરમાં ભરાઈ ગઈ અને એ હુવોર દોડીને એક સોટી ઉપર થકી ઝીલમાં પડી ગયા અને ડૂબી મર્યા. અણા ઝુંડમાં લમસમ 2000 હુવર હતા. તા ઈતે અણા હુવરને બહાર દેખ કરવા વાળા મનખા હતા. જી કઈ થયું હતું જેરા અણાવે દીખ્યું તે ઈ નગરમાં નહી ગયા. ઈસુએ જી કર્યું હતું તા અણાવે હેતોને વતાડ્યું. અણા નગરમાં મનખા નકળ્યા અહીંયા અને અણા આદમીને દીખ્યું જેનામાં ભૂત આત્મા હતી. ઈતે આરામ થકી શિષ્ર પહેરે અને એક સાધારણ આદમીને વાણિયા વ્યવહાર કરતો થકો બેઠો હતો. એ મનખા ઘણા સમકે હતા અને અણાવે ઈસુ થકી જાતો રહેવાને હારું કીધું અને ઈસુ નવડા ઈ પર ચડી ગયો. ભાઈ આદમી જેનામાં ભૂતની આત્મા હતી અને ઈસુને હાથે જવાની લલુસરા કર્યા. પણ ઈસુએ એને થકી કીધું હું સાહુ હે કે તું ઘેર જઈને હેતને વતાડ કે પરમેશ્વરે તારે હારું હું કર્યું હે. અણને વતાડ કે કેમ પરમેશ્વરે તને ઈ પર દયા કરી હતી. એત્રે હારું ભાઈ આદમી જાતો રહ્યો અને હેતને અણા બારામાં વતાડ્યો જે ઈસુએ એને હારું કર્યું હતું. એની કહાની સાંભળવા વાળા હરેક જણ સકિત થયો હતો. ઈસુ ઝીલની બીજી મેર ફેર આવ્યો અને ઉગવાને બાદ એક મોટી ભીડ એને સારી મેર ભીડી થઈ અને એને દબાવવા લાગી. આની ભીડમાં એક બજેર હતી જે 12 વર્ષ થકી લુઈ વહેવાની તકલીફ થકી પીડામાં હતી. આની વે આપણા હેતુ ધન ડાક્ટર ને આલ દેદો હતો તાકી ઈ એને હાજી કરી શકે. પણ એનો રોગ ફેર હોદો વગડી ગયો. અણીએ સાંભળ્યું કે ઈસુ વે કઈ બીમાર મનખને ઠીક કરે હે અને અણીએ સાંભળ્યું અને વિશ્વા હે કે અગર હું ખાલી ઈસુના શિષ્યને અડે લે તે હું હુદી હાજી થાય જાય. એટલે હારું ઈતે ઈસુને વહી થકી આવી અને એના શિષ્યને અડે લીધા. જેમેશ અણીએ અડ્યા લોહી બહેવો બંધ થઈ ગયું. તરત જ ઈસુએ જાણ લીધું કે એને માહી સામર્થ નકલી હે. એટલે હારું અણે વહી ફરીને પૂછ્યું મને કોણ અડ્યું? સેલા જવાબ આવ્યો આ એટલા આખા મનખા હે તારી સારી મેર ભીડ લાગેલી હે અને તને દખોલી રહ્યો હે તો કેમ પૂછે હે કે મને કોણ અડ્યું હે? ઈતે બજેર ઈસુને હામે ધૂસતી થકી અને ઘણી સમકીલી થકી ઘૂંટણા પર બેહી ગઈ. તારા અણીએ એને વતાડી દીધું કે અણીએ હું કર્યું હે અને યુહુદુ ઈતે ઠીક થઈ ગઈ. ઈસુએ એને થકી કીધું તારે વિશ્વાવે તને હાજી કરી હે આરામ થકી જાતી રહે.